સુરત રેલવેની હદમાં દારૂ જુગાર અને ગાંજા જેવી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તે હવે કોઈ છુપી બાબત નથી ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા ગત તારીખ છ ના રોજ રેલવેના પાર્સલ ઓફિસ નજીક ચાલતા બુટલેગર વલ્લી ઉલ્લાના દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી જ્યાં વલ્લી ઉલ્લા રિપીટ જવલ્લી ઉલાતો ઉલા તો ભાગી છૂટ્યો હતો પરંતુ ત્રણ ઇસમો દારૂના મોટા જથ્થા સહિત રોકડા રૂપિયા સાથે ઝડપાઈ ગયા હતા એલસીબીએ ઉલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી બે દિવસ અગાઉ સુરત રેલવે પાર્સલ ઓફિસ નજીક દારૂમાં અડ્ડા પર બુટલેગરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા કાલુ નામના શખ્સોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ સંદર્ભે પોલીસે સલીમ અને તેના શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ આ કેસમાં રેલવે પોલીસે ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે હત્યાની જ્યાં ઘટના બની તે સ્થળ જ બુટલેગર વલ્લી ઉલાના દારૂનો અડ્ડો હતો જોકે વલ્લીઉલાને આ કેસમાંથી બહાર કાઢવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે જ્યારે રેલવે પોલીસ પોતાની ચામડી બચાવવા પ્રોબિશનના ગુનામાં ભાગેડું એવા વલ્લી ઉલાની ધરપકડ કરી વાહ લૂંટી રહી છે તો બીજી તરફ વલ્લી ઉલાની પોલીસ દ્વારા ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનમાં જાણે કોઈ પ્રસંગ બતાવવા આવ્યો હોય તેમ હાથમાં ઘડિયાળ અને ગળામાં ચેન પહેરી જોવા મળ્યો હતો રેલવે પોલીસ જાણે કોઈ આરોપીને નહીં પણ કોઈ વીઆઈપી વ્યક્તિને મહેમાન ગતિ પૂરી પાડતી હોવાની ચર્ચા ઉઠી હતી હાલ તો વલ્લી એક દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે હત્યાના કેસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ વલ્લી સામે પણ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સત્ય ડોટ કોમ સુરત વધુ સમાચારો માટે સત્ય ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો